સંસ્કાર એટલે બીજું કઈ જ નથી સાહેબ. જે જ્યારે જેટલું જેવી રીતે કરવાની અપેક્ષા મારી આજુબાજુનું વાતાવરણ રાખે છે તે ત્યારે તેટલું તેવી રીતે કરવું તેનું નામ સંસ્કાર. મારા ઘરમાં છે એ પણ શ્રીમદ છે સાહેબ, નાનકડું બાળક છે, એ ઇન્ટેલેક્ચ્યુઅલી હાઈ ન હોય તો કોઈ ચિંતા નથી, બિહેવિયરલી આચરણથી શ્રેષ્ઠ છે. દાદા ઘરમાં પ્રવેશે અને જગ્યા ઉપરથી ઊભું થઈ જાય છે તો એ મારો શ્રીમદ છે. આ વ્યાખ્યા હું એટલા માટે કહી રહ્યો છું કે વિચારોના ત્રણ ઇનપુટ્સ છે. મેં પહેલા કહ્યું કે ઇનહેરન્ટ વિચારો આવે, હવે આ અચાનક ના આવે તમે સમજી લ્યો. કેટલાક સંસ્કારો તમને ઇનહેરન્ટ આવે છે. બીજો પ્રકાર છે એ ઇન્ટ્યુશનથી આવે, ઇન્ટ્યુશન મીન્સ દૈવી કોઈ મેસેજ મળે. અને ત્રીજું જે છે એ ઇનપુટથી આવે, ઇનપુટ એટલે આજુબાજુનું વાતાવરણ, સંસ્કાર. સંસ્કાર એટલે બીજું કાંઈ જ નથી સાહેબ. જે જ્યારે જેટલું જેવી રીતે કરવાની અપેક્ષા મારી આજુબાજુનું વાતાવરણ રાખે છે તે ત્યારે તેટલું તેવી રીતે કરવું તેનું નામ સંસ્કાર. આ કાવ્યાત્મક મેં વ્યાખ્યા એટલા માટે આપી છે કે સંસ્કારની ડેફિનેશન એક તમે નહીં આપ્યો કે આમ જ કરવું જોઈએ. નો, યુ કેનોટ. જે જ્યારે જેટલું જેવી રીતે, ઇટ ડિપેન્ડ્સ, યુ વિલ હેવ ટુ બી ફ્લેક્સિબલ, યુ વિલ હેવ ટુ બી ફ્લેક્સિબલ. કોર્નફ્લેક્સ નથી ખાતા તો કંઈ વાંધો નહીં, મોસ્કો ગયા છો ને જમવાનું મળતું જ નથી તો દૂધમાં કોર્નફ્લેક્સ નાખીને ખાવા પડશે, નહીં તો તમારો જીવ નહીં રહે, અને જીવ નહીં રહે તો પછી શિવ નહીં રહે. તો વિચારોના ત્રણ પ્રવાહ છે, ઇનહેરન્ટ, ઇન્ટ્યુશનલ એન્ડ ઇનપુટ બેઝ. આ ત્રણ જગ્યાએથી વિચારો આવે છે. હવે તમે વિચારો, ઇનહેરન્ટ આપણા હાથમાં નથી, ઇન્ટ્યુશન બેઝડ આપણા હાથમાં નથી, રહ્યું શું આપણા હાથમાં? ઇનપુટ બેઝ. ઇનપુટ એટલે શું? આચાર. બાળક શું શીખે સાહેબ? બાળક જોવે તે શીખે, બાળક સાંભળે તે શીખે, પછી બાળક બોલે તે શીખે. તમે શું માનો છો? મને કોઈ એમ કહેતું હતું કે આ બ્લુ વેલની ગેમ છે જે અત્યારના ચાલી, તમારે મુંબઈમાં પણ છોકરાઓ તરુણો આપઘાત કરી રહ્યા છે, આ બ્લુ વેલની ગેમ છે શું છે એ હવે શું જાણી છે? ના સાહેબ, દરેક કપટી માણસના મનની અંદર એક બ્લુ વેલની ગેમ ચાલતી જ હોય છે, જેમાં એ બીજા માણસને હેરાન કરવા માટે જ જીવવા માટે પોતાની બધી જ બાજીઓ ગોઠવતો હોય છે. મને તો એ વાતનું બહુ દુઃખ થયું કુમાર ભાઈ કે ધો વી આર ટોકિંગ અબાઉટ અહિંસા એવરીવેર, જેણે બ્લુ વેલની ગેમ બનાવી છે એનો ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવ્યો કે તમે આવી ગેમ કેમ બનાવી, એમણે આપણા સૌનું હૃદય દ્રવી જાય એમ કહ્યું. એને એમ કહ્યું કે જગતમાં મરી જવા જેવા લોકો છે ને એને મારી નાખવાની મારી જવાબદારી છે, માટે મેં બનાવી છે. એને ઇન્ટરવ્યુઅરે એમ પૂછ્યું કે તો પછી કેમ કેમ બનાવી? એણે કીધું કે ખબર ન પડે ને આનંદ સાથે મરી જાય એટલી મેં કાળજી રાખી છે. તમે જુઓ મારી નાખનારો પણ કેટલી કાળજી રાખતો હોય છે. એવું ન માનશો સાહેબ કે એ જેવી કાળજી રાખે, આપણે કોકના ખિસ્સા કાતરતી વખતે આવી જ કાળજી રાખતા હોઈએ છીએ ખાનગીમાં. આનાથી આગળ આપણે આજે નહીં વાત કરીએ. જીવવું એટલે શું? તમારી પાસે જીવવાના ચાર રસ્તા છે. એક, તમે ભાવથી જીવી શકો. બીજું, તમે ભોગથી જીવી શકો. ત્રીજું, તમે જીવ દેહથી જીવી શકો. અને ચોથું, તમે પરિસ્થિતિથી જીવી શકો. હવે પરિસ્થિતિમાં દેહ આવી જાય એ નક્કી, કારણ કે પરિસ્થિતિની અસર કોની ઉપર છે? દેહ ઉપર છે. પણ તમારી પાસે રસ્તા ચાર છે, આચરણના રસ્તા ચાર. ભાવથી આચરણ કરી શકો. મેં એવું જોયું છે ઘણા કથાકાર ધૂન ભજન બોલાવતા હોય ત્યારે વચ્ચે બોલે ભાવસે બોલીએ. એનો અર્થ શું? કે એને ખબર પડી કે અત્યાર સુધી આ લોકો દેહથી બોલતા હતા. ઘણા લોકો એમ કે રાધે રાધે, પછી કે ભાવસે બોલીએ, કારણ કે એને ખબર હોય કે આમાં 40% જે સૂતા છે એને જગાડે, એટલે કે ભાવસે બોલીએ. અને કેટલાક લોકો હાળા એવા જ હોય કે ભાવ પ્રધાન જ હોય સાહેબ, હજી તો ઓલાએ અહીંયા ધૂન ભજનની શરૂઆત ન કરી હોય ત્યાં વચ્ચેથી ઊભા થઈ ગયા હોય એટલે તાત્કાલિક નાસ્તા. આ બધાની તપાસ કરો તો ખબર પડે કે એને ઘરમાં પગ હલાવવાની મોકળાશ ન હોય એટલે કથા મંડપમાં ગમે ત્યારે ઊભા થઈને.
તમે ભાવથી જીવી શકો જેને ભાવાંતર જીવ કહેવામાં આવે છે, ભોગથી જીવી શકો જેને તમે ભોગાંતર અવસ્થા કહે છે, દેહથી જીવી શકો જેને દેહાંતર કહે છે, અને ત્રીજું છે પરિસ્થિત્યંતર અવસ્થા. આ જીવવાના ચાર રસ્તા, આચરણના ચાર રસ્તા. હું તમારાથી જ્યારે જાઉં જુદો પડું ત્યારે મારે તમને માત્ર વ્યથા રજૂ કરીને ન જવું જોઈએ, એટલા માટે હું આ એકેડેમિક વાત કરી રહ્યો છું. પરિસ્થિતિ એટલે શું? મને કોઈ પૂછે પરિસ્થિતિ એટલે શું? સ્ટ્રગલ ના, સંઘર્ષ ના, માથાકૂટ ના. બહુ સુંદર વ્યાખ્યા, આ વ્યાખ્યા આપનારે કોઈ, પરિસ્થિતિ કા અર્થ હૈ બહેના, પરિસ્થિતિ કા અર્થ હૈ બહેના. વહેતા રહેવું, વહેતા રહેવું, પ્રવાહમાં ભરતા રહેવું. અમારે કાઠિયાવાડના કવિ દાદ કહે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. આ આપણો ઉદ્દેશ. હવે અગમ અગોચર એટલે કોણ? ભગવાન નહીં સાહેબ, હવે શું બનવાનું છે તે અગમ અગોચર, એની ખોજમાં રહેવું. હવે શું થયું? ઓહ, કોઈ ધક્કો માર્યો, મજા આવી. હવે તો કે કોકે હાથ પકડી લીધો, વાહ, એની મજા આવી.